ગુજરાતના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક નિમ્ન કક્ષાની સ્ટેટમેન્ટ આપી અને એક નિમ્ન કક્ષાની રાજનીતિ સુધી ગયા કે મેયર કક્ષાના વ્યક્તિ એ ગુજરાતની મુલાકાત છે. આટલો અહંકાર. તો એ દિલ્હીના હોય, ગુજરાતના હોય, પંજાબના હોય કે મહારાષ્ટ્રના હોય, મુખ્યમંત્રી હંમેશા મુખ્યમંત્રી કક્ષાના હોય છે. આટલી સાદી સમજણ કેળવવાની જરૂર ભાજપના નેતાઓએ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વિશે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાની જે પ્રતિક્રિયા આપી હતી તે ચર્ચામાં છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ગુજરાત છે, ગુજરાત તો બધાને આવકારતું હોય છે. ગુજરાતમાં મહેમાન તરીકે સૌ આવે તેને મહેમાન જ રાખવામાં આવે છે અને ક્યારેય ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈને રાજ્યની જનતાએ પ્રેમ આપ્યો નથી. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમને જ 2022માં પ્રેમ મળવાનો છે. આ પ્રવાસી લોકો છે અને એક મોટા ગામના મેયર છે. આ કટાક્ષ સામે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ ઈશુદાન ગઢવીએ રોષ વ્યક્ત કર્યો હતો. અરવિંદ કેજરીવાલજી અને માનની ભગવંત માન સાહેબ ગુજરાતની મુલાકાતે પધાર્યા હોય ત્યારે ગુજરાતની ભાજપ સરકારની જવાબદારી કહેવાય કે એમનું ખેલ દિલ્હી સાથે સ્વાગત કરે. પરંતુ સત્તામાં ઘણા વર્ષોથી રહ્યા પછી જે સત્તાનો અહંકાર ચડ્યો છે, નશો ચડ્યો છે, આ નશામાં અને નશામાં ધૂત થયેલા માનની જીતુભાઈ વાઘાણી એવું કહ્યું કે મેયર કક્ષાના મુખ્યમંત્રી આવ્યા છે. આ અહંકાર છે. મુખ્યમંત્રી હંમેશા મુખ્યમંત્રી કક્ષાના જ હોય છે, કેમ કે ભારતના સંવિધાન પ્રમાણે મુખ્યમંત્રી બને છે, કોઈ પોતાની મરજીથી બની શકતું નથી. તો એ દિલ્હીના હોય, ગુજરાતના હોય, પંજાબના હોય કે મહારાષ્ટ્રના હોય, મુખ્યમંત્રી હંમેશા મુખ્યમંત્રી કક્ષાના હોય છે. આટલી સાદી સમજણ કેળવવાની જરૂર ભાજપના નેતાઓએ છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય ભગવંત માનજી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગુજરાતના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક નિમ્ન કક્ષાની સ્ટેટમેન્ટ આપી અને એક નિમ્ન કક્ષાની રાજનીતિ સુધી ગયા કે મેયર કક્ષાના વ્યક્તિ એ ગુજરાતની મુલાકાત છે. આટલો અહંકાર. આવી રીતે ઇન્સાનને ઇન્સાન રહેવા દો ને. માણસ દરેકે પોતાનું સન્માન જાળવવું જોઈએ ને બીજાનું સન્માન જાળવવું જોઈએ. તમારામાં બોકલાટ હશે, ડર હશે, સમજી શકાય છે. રાજનીતિમાં ખેલદીલી હોવી જોઈએ. કોણ શું છે, કેવી રીતે છે, કોઈને ઉતારી પાડવું આ ગુજરાતની સંસ્કૃતિ નથી. મને લાગે છે કે એમણે જે નિવેદન કર્યું છે એ ન માત્ર અરવિંદજી પરંતુ આ ગુજરાતની જનતાનો પણ અપમાન છે. આપણા સંસ્કૃતિમાં આવું નથી. અને આટલો અહંકાર, વાંધો નહીં, ગુજરાતની જનતા આ અહંકારને પણ સમય આવે જવાબ આપશે.